આપણી ગાડીને વેંગીને જોવો, મસ્તીનો શેમ્પોનો હાથ લાગી ગયો છે અને હવે બીજો હાથ મારવાનો છે. તો જલ્દી જલ્દી ધોવાઈ જાય ને, મસ્તીની કુકરા જેવી થઈ જાય ને, તો વાંધો નહીં ને, પછી તો હું હીરો બની જાય. જો એમ બ્લેક ઇન બ્લેક વાઈટ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ, અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે મસ્ત મજાનો દીવો ઉગી ગયો છે અને સવાર સવાર પડી ગઈ છે. તમને મારું ડાસું જોઈને લાગતું હશે કે આપણે નીકળી ગયા છીએ અને તળાજા જવા માટે નીકળી ગયા છે. 9:30 થઈ ગયા છે અને આઈ હોપ કે તમે બધા મજામાં થશો. જો કે મજામાં થાય, આપણા વ્લોગ જોતા હોય શું હોય. તો ચાલો હવે આજનું કામ કાંઈક નવું નવું છે, કેમ કે ઓફિસે જવું છે. આજ સ્પેશિયલ કારને વોશ કરાવવા માટે જ મેં કાર લઈને જાઉં છું. કામ નહોતું પણ કારને વોશ કરાવવાની હતી, હમણાં એને નવડાવી નહોતી એટલે એને નવું થયું, તો મને એમ પેલા નવડાવી દઈયા જ. તો ચાલો હવે તમે વ્લોગ જોવો અને હું ડ્રાઈવ કરું. બીજું તો શું, પેલા ઓફિસે પહોંચીએ, દીવાબત્તી કરીએ, નાનું મોટું કામ પતાવીએ, પછી જઈએ. તો ચાલો હવે હાઈવે પર ચડી ગયા છીએ, તો હવે ડ્રાઈવ કરવાનું ધ્યાન દઈએ. કેમ કે ડ્રાઈવ કરતી હોય તે ફોનનો યુઝ ના કરવો જોઈએ. તો ચાલો હવે હું હાઈવે ઉપર ચડી ગયો છું, તો તમે વ્લોગ જોવો અને હું ગાડી આપું છું. આપણે ઉપડી ગયા છે, ગાડી વોશ કરાવો. તો વોશ કરાવવા જવું પડે તો પહેલાં એની પહેલાંનું થોડું કામ છે, તો બેંકનું, તો પહેલાં બેંકનું કામ પતાવી લે. પછી કેટલા દિવસથી મારી વેન્યુને મેં નવડાવી નથી, તો આજે એની સરખી એની મચાજ એની બધાની ધોઈ બોઈ કાઢીને મસ્તીની ગહીને ગહીને હારી કરી નાખવાની છે. ઓકે, તો અમે નીકળી ગયા છીએ બહાર. એવું છે કે નીચે વોશ થાય ને એવી જગ્યાએ આપણે ગાડીને વોશ કરાવવાની. તો ચાલો પહેલાં એને ગોતીએ, બીજું તો શું, પહેલાં હું બેંકનું કામ પતાવી લઉં. તો ગઈ આપણે બેંકનું કામ પતાવી લીધું છે અને હવે આપણે અહીંયાથી પેલાને જોડાઈ નાખીએ, બેંકનું કામ પતાવી. હવે ભાગીએ જલ્દી જલ્દી, બહુ મોડું થઈ જવાનું છે જ, પણ કંઈ નહીં. હાલો હવે જુઓ, આ છે મારી નવી SBI તળાજા બ્રાન્ચ. તો ગાઈઝ આપણે બેંકનું કામ પતાવી લીધું છે. મને કે એમ નો પૈસા જમા થાય, એમ જોડાનું થાય એમ હાલે નો હાલે ને યાર, જમા કરી દેવું પડે ને, ખરીદી જાઓ પછી આપણે. હવે હું પેલા ગાડી વોશ કરવા દઈ દઉં, એટલે પેલા ગાડી છે ને કંઈ કંઈ તોડી નાખે. તો હાલો હવે પેલા આપણે જગ્યા ગોતવાની છે કે ક્યાં વોશ ગાડીની નીચે થશે, કેમ કે ગાડીની સાઈડમાં તો બધે વોશ કરે છે પણ અહીંયા પણ નથી. અહીંયા બધે વોશ કરે છે બટ નીચે વોશ વોચ નથી. ગટા ટો મેડકો ઓપ જગા ચાહીએ. હાલો તમે વ્લોગ જો, હમ કુછ કરતે હૈ. ઓકે, તો ગાઈઝ અપને કો યહાં પે લગ રહા હૈ કે વોશ હો જાયેગા અપના ગાડી, ક્યા લગતા હૈ? યહાં પે હૈ વોટર પંપ લગતા હૈ હમકો. તો ચલો પહેલે પૂછ લેતે કે અમારી કાર વોશ કરેગી કે નહીં કરેગી. આ રૂનો ગાડી વોશ કરવા માટે હું દોડું છું, કોઈ વોશ નથી કરતી તો મારે ધોડાવી છે યાર ગાડી. હું ઠે ડલંગથી ગાડી ધોડાવવા માટે અહીંયા લઈને આવ્યો છું. બોલો, ત્રણ જગ્યાએ ગયો છું, ત્રણેય જગ્યાએ મને ના પાડી કે ના, અમારી પાસે ટાઈમ નથી. વા અહીંયા તો કામ આવે તો હું રાતે ઊંઘમાંથી જાગતો હોય ને, તું ઊંઘમાં જ જાગીને ફિટિંગ કરી દો ને, અને આરણાનું કોઈ કામ નહીં કરવું ભાઈ. બે કંઈ મિલજા ભાઈ, અહીંયા છે પણ એ બાઇક તો ખાલી નીચેથી વોશ નહીં થાય. મને એને કર, હું આથી ધોઈ નાખું એને, કેવો એને કે છે એને કર, હું આથી ધોઈ નાખીશ. આપે યાર, એ તો અઘરા હુઆ. ગાડી વોશ થવા માંગી છે. તો ભાઈ જો આપણી ગાડી વોશ થવા મળી છે અને ભાઈ સાફ કરે છે, વેક્યુમ મારવા માટે પહેલાં બધું કાઢે છે અને હું ઊભો છું. તો એ ભાઈ વેક્યુમ વેક્યુમ અંદર મારે સાફ કરે તે લગીને આપણે બેઠા અહીંયા. ડોક્ટરના આશીર્વાદ, આપણે કંઈ કામ છે નહીં. તો એ ભાઈ હવે જો વેક્યુમ મારે છે, એક સાઈડ વેક્યુમ મારી દીધું છે, પાછળ વેક્યુમ મારે છે અને હજુ જો બે સાઈડ દરવાજા ખુલ્લા છે, ભાઈ બધા દરવાજા કરી નાખે. તો હવે જો આ બાજુ વેક્યુમ મારે છે, અંદર ધૂળ પાછી એટલી છે, ડમરી ભરી મૂકી દીધી, ડમરી ઉડી ઉડી જાઓ અહીંયાથી. ભાઈ બીજા કારનો વોશ થાય છે ત્યારે કંઈ લાવે, ઊભા છીએ ભાઈ વોશ કરે એવું કરે છે, વેક્યુમ મારે છે. હું અહીંયા ઊભો છું, બીજું તો
હડક્યા ના હડક્યો ખાઈએ, આપણે કઈ કામ તો છે નહીં. એટલે પેલા વોશ જલ્દી જલ્દી થઈ જાય, આપણે ઓફિસે જઈ ભાગીએ જલ્દી જલ્દી. આપણી જો વેન્યુ ચડી ગઈ છે ઘોડે, કેમ પણ ચડી ગઈ ને મસ્તીની ધૂળ તમા છે. હવે ભાઈ શરૂ કરે છે, મને તેમ થાય લાવવાનું, હું મારવા મળું મસ્તીની ધોવા મળું. પણ મસ્તીની ગાડી વેન્યુ ચડી ગઈ છે ધાબામાંથી, અને ભાઈ હવે ફુવારો માર્યો છે, પાણી ઉડાડે છે. આમ કીધું જો ભાઈ બિચારી 2 મહિના તો નાઈ નહીં, એનર્જી નવડાવી નાખો ને, વાંધો નહીં જે મને ટાઈમિંગ આવીને પોગાડી દે. ઓહ મારી વેન્યુ કામ આવે છે, મને કંઈ દગો નથી આપ્યો બિચારી, તો નવડાવી તો પડે જ કે. તો વિન્યુ વિન્યુ આપણી એક ભાઈબંધ છે આવડો આ દિવસ, તો જો એ ભાઈ ભાઈ ફુવારો મેં દીધો બધી પાછળ જલ્દી ધોવાડે છે. હજી એકવાર વોશ થઈ જાય ને, હજી એકવાર ધોવડાવી પછી વાંધો નહીં આવે કેમ કે હજી એકવાર ફુવારો લાગ્યો છે. હવે પછી એની પછી ઓલું પછી ને ત્યાર પછી તો જો મસ્તીની વિન્યુ બિન્યુને ઓલો ગાભો ગાભો મેં દીધો છે, અને શેમ્પુથી ધોઈ નાખી છે. એમ પણ બ્લેક બ્લેક મસ્તી નહીં લાગે ને, ત્યારે એમ છે આપણી પસંદ મોડી થોડી હોય વેન્યુ છે ભાઈ. તો આપણી વેન્યુને ક્લિયર કરીને એટલે ઉતરી નાખી, પણ ભાઈને ધંધે લગાડે છે એમ કે કાચમાં ડાક છે, ભાઈ કારણે પણ થાય છે કાચમાં ડાક લેતા નહીં. જો આ બાજુ ક્લિયર કરી નાખી છે, મસ્તીની થઈ ગઈ છે નવી ઘૂઘરા છે એમ. અને હવે ઓલી બાજુથી જો હવે આપણી ગાડી ક્લીન એન્ડ બસ ક્લીની થઈ ગઈ છે. બહુ વાર લાગી થોડીક બધા મજૂરીથી, પણ કંઈ નહીં વોશ થઈ ગઈ છે મસ્તી. હલો હવે બેંકે જાઉં પાછું, એમ કે બેંકે ગયો પણ પૈસા નાખ્યા, પણ પૈસા પાસે આવ્યા નહીં, એમ થોડું હાલે પૈસા પાછા ન આવે. તો હવે હું પાછો બેંકે ગયો છું, બેંકે પૈસા નાખ્યા પણ એકાઉન્ટમાં તો આવ્યા નહીં. તો હાલો હવે હું પહેલાં બેંકે જાઉં, પણ પહેલાં ગાડીને પહેલાં ક્યાંક સેફલી મૂકી દઈએ ને, કેમ કે ધૂળ ધમા થાય પાછી. જો બાકી ક્લિયર થઈ ગઈ બધા, જો થઈ ગઈ ને ક્લીન મસ્તીની, ચોખ્ખી ચોખ્ખી થઈ ગઈ. ગાઈઝ સાંજ પડી ગઈ છે મસ્તીની, અને આપણને માથું દુખતું હતું એટલે આપણે સૂઈ ગયા હતા, અને આપણે જાગી ગયા છીએ મસ્તીને. અને સાંજ પડી ગઈ, જાગી ગયા તો સાંજ પડી ગઈ, બોલો. માથું બહુ દુખતું હતું એટલે આપણે સૂઈ ગયા હતા. આપણે વસ્તુ થોડીક આવી છે, કેબલ રેડ આવી ગયો છે, અને આપણને જગ્યા નહોતી એટલે આપણે અહીંયા થપવામાં આવતી હતી. દરવાજો નતો ખુલતો, માઇન્ડ ખુલ્લે એમ વ્યવસ્થા કરી, બટ કઈ નહીં ભાઈ. હજી જો આ બોક્સ એમનું કાર્ટૂન પડ્યું છે, વસ્તુ એમને પડી છે યાર, થાકી ગયો છું. પાસે રથ કે નંદન રામ લલાટ પે શોભિત ચંદન રઘુપતિ કી જય બોલે લક્ષ્મણ રામ સિયા કા